મિત્રો વાત ગુજરાતી પર આજે એક એવા વ્યક્તિની મુલાકાત તમને કરવા જઈ રહ્યો છું કે જેની એક એક વાત કોઈને કોઈ રીતે આપને ખૂબ ઉપયોગી થવા જઈ રહી છે નવી ઊંચાઈઓ સુધી લઈ જવો છે તો આ યુવકની વાત અચૂક સાંભળવા જેવી છે મિત્રો તમે ધંધો કરો છો કંઈક વ્યવસાય કરો છો મેન્યુફેક્ચરિંગ કરો છો તમે ખેતી કરો છો ઓર્ગેનિક સત્યાવીસ વર્ષનો યુવક સત્યાવીસ વર્ષની ઉંમરે ચોપન થી વધારે દેશમાં એક્સપોર્ટ કરતો આ યુવાન બીજું કોઈ નહીં પણ આપણા ગુજરાતનો મોનિત શાહ છે તો આવો મળીએ અને તમારા પ્રશ્નોના જવાબ મેળવીએ વાત ગુજરાતી પર તો આપણી સાથે જોડાયા છે મોનીતભાઈ શાહ સ્વાગત છે મોનિતભાઈ નમસ્તે મોનિતભાઈ સીધો જ પ્રશ્ન પૂછીશ સૌથી મોટો પ્રશ્ન સામાન્ય કેટલા યુવાનોનો આ પ્રશ્ન છે મારી પાસે પ્રોડક્ટ છે હું મેન્યુફેક્ચરર છું અદરવાઈઝ એવી કંઈક યુનિક પ્રોડક્ટ છે જેમાં દમ છે પણ એ વિદેશ કઈ રીતે મોકલવી ક્યાં ડિમાન્ડ છે માર્કેટમાં વિદેશમાં એની શું રિક્વાયરમેન્ટ છે મને કાંઈ ખબર નથી પણ મને એટલી ખબર પડે છે કે જો આ વસ્તુની અહીંયા હોય ડિમાન્ડ તો વિદેશમાં હોય જ તો આવા યુવાનો છે એને તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો અને વિદેશમાં કઈ રીતે એક્સપોર્ટ થઈ શકે હવે જયરાજસિંહ તમે જે પ્રશ્ન કર્યો ને આ સેમ પ્રશ્ન હું મારી જાતને આજથી ચારથી પાંચ વરસ પહેલાં પૂછતો હતો કારણ કે એક મારો પણ ગોલ હતો અમે લોકો બે હજાર ચૌદથી હું પોતે પર્સનલી પ્રોફેશનલ ફિલ્ડમાં જોડાયેલો છું અને ત્યારે અમે લોકો માલ સપ્લાય કરતા પાન ઇન્ડિયામાં અને હું પોતે સેલ્સમાં જ ધ્યાન આપતો હતો પછી મને ક્યાંક ને ક્યાંક એવું થતું હતું કે ભાઈ મારે એક્સપોર્ટ ફિલ્ડમાં જવું છે કારણ કે અમે જેને આપતા હતા એમાંથી અમુક લોકો મર્ચન્ટ એક્સપોર્ટરો હતા અને એ ગોલ મારા ધ્યાનમાં હતો જ એટલે મેં ધીરે ધીરે એની ઉપર શીખવાનું ચાલુ કર્યું પણ સ્ટાર્ટિંગમાં તો તમને ખ્યાલ છે કે ભાઈ આપણે ત્યાં એકલા હાથે આગળ વધવું હોય તો અઘરું છે અઘરું જાજુ અઘરું છે એટલે થોડીક મહેનત કરી અને વર્ષ દોઢ વરસનો મેં પૂરતો અને ટાઈમ આપ્યો મારા ચાલુ ધંધાને સાઈડમાં રાખીને એમાં એક ઓટોમાઇઝેશન મોડ મારા નાના ભાઈ મોટા ભાઈ સંભાળતા હતા એટલે મેં વર્ષ દોઢ વરસનો બ્રેક આપ્યો અને એક પર્ટિક્યુલર પ્રોડક્ટ અમારી જ હતી કે જેની ઉપર મેં ફોકસ કર્યું કે એ ભાઈ આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ આપણે સોશિયલ મીડિયા થ્રુ વેબસાઇટ થ્રુ પર્સનલ વિઝિટ થ્રુ એક્ઝિબિશન થ્રુ એમ અલગ અલગ મોડથી મેં વર્ષ દોઢ વરસની પેશન્સ રાખી અને પછી ધીમે ધીમે મને એ વસ્તુ ઉપર ફળવા મળવા માંડ્યું છે અને અત્યારે અમારી પ્રોડક્ટ સિવાય પણ અમે અઢળક પ્રોડક્ટો અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ પણ કેવી કેવી વસ્તુઓ મોનિકભાઈ વિદેશમાં એક્સપોર્ટ થઈ શકે આમ જનરલી તમે વાત કરો તો કેવી કેવી વસ્તુઓની બાર ડિમાન્ડ જો સાવ સાદી ભાષામાં વાત કરું ને સાહેબ તો માથાના વાળથી લઈને પગના નખ સુધી વસ્તુ એક્સપોર્ટ થાય જ છે આ એક સાદું ને સીધું ઉદાહરણ છે બાકી સાહેબ આપણી પાસે પ્રોડક્ટ હોય આપણે પોતે બનાવતા હોય એની મોનોપોલી આપણી પાસે જ હોય છે કોસ્ટ કેટલી નીચે લઈ આવી શકી સારી ક્વોલિટી આપી શકી એટલે એ વસ્તુ એક્સપોર્ટ થાય જ છે બાકી મારા એક બેસ્ટ ફ્રેન્ડ છે કે એનું સિંગનું ઉત્પાદન છે સાહેબ અને અત્યારે આખે આખા કન્ટેનર સિંગના આફ્રિકાની અંદર મોકલે છે એ પણ ચાલીસ ફૂટના ઓહો હો મિત્રો ચાલીસ ફૂટના સિંગના કન્ટેનર પણ ખાલી સિંગના કન્ટેનર પણ એક્સપોર્ટ થઈ શકે છે તો તમારી પણ આવી કંઈ પ્રોડક્ટ છે કે તમને વિશ્વાસ છે તમારી પ્રોડક્ટ ઉપર કે જેને તમારે એક્સપોર્ટ કરવી છે તો મોનિતભાઈ સાથે તમે જોડાઈ શકો છો અને તમારા બિઝનેસને વિદેશ સુધી પહોંચાડી શકો છો મુનિતભાઈ તમારી ઉંમર સત્યાવીસ વર્ષ છે અત્યારે ચોપનથી વધારે દેશમાં ઓલરેડી તમે એક્સપોર્ટ કરો છો હા તો તમારો એક ઓલરેડી એસ્ટાબ્લિશ બિઝનેસ છે તમારો ફેમિલી બિઝનેસ છે તો છતાં પણ તમે એવું વિચાર કર્યું કે આ એક નવી વસ્તુ મારે સ્ટાર્ટઅપ કરવી છે અને એને પણ આટલી સક્સેસફુલી અત્યારે રન કરી રહ્યા છો એનું નામ છે ટેકનો વર્લ્ડ કોર્પોરેશન તો એના વિશે વાત કરો ને કઈ રીતે વિચાર આવ્યો ને શરૂઆત કઈ રીતે થઈ એટલે તમે જેમ કીધું એમ મેં બે હજાર ચૌદથી હું કાર્યરત થયો એટલે ત્યારે શું હતું કે એ અમારી વર્ષો જૂની પેઢી છે અમે રાજકોટની અંદર મૂવ થયા હતા આજથી પિસ્તાલીસ વરસ પહેલાં ત્યારે અમારી પાસે સાડીનું કારખાનું હતું હવે ત્યાંથી અમે ધીમે ધીમે એક્સપાન્ડ કરતા ગયા એક્સપાન્ડ એટલે મારું ફેમિલી એક્સપાન્ડ કરતું ગયું પછી નળનું યુનિટ કર્યું મોરબીની અંદર નળિયાનું યુનિટ કર્યું અને હું મીન વાઇલ એક ટ્રેડિંગ ફોર્મમાં જોડાણો કે જેમાં અમે ટાઇલ્સને સેનેટરીવેરનું ટ્રેડિંગ કરતા હતા ઓલરેડી ત્યાં હું બે હજાર ચૌદથી જોડાણો હવે ત્યાં એવું થતું હતું કે અમે લોકો જે મટિરિયલ પાન ઇન્ડિયા સપ્લાય કરતા હતા એમાં ઘણા બીજા બધા મર્ચન્ટ એક્સપોર્ટરોને પણ માલ આપતા હતા એટલે ત્યારે એક એવું થતું હતું કે કેમ આપણે ના કરી શકી આજે મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે તો મેં આજે એમ કરેલું છે બેંગ્લોર યુનિવર્સિટીમાંથી એટલે ઈ લેવલે અને ઇંગ્લિશ બોલવામાં પણ હું સક્ષમ હતો પણ ક્યાંક મને એક્સપોર્ટનું જે બેઝિક પોલિસી હોય ને એ નોલેજનો અભાવ હતો એટલે એ નોલેજ મેં સમાવ ગેન કર્યું અને પછી એની ઉપર મહેનત કરવાનું ચાલુ કર્યું અને એના ઉપર શ્યોરિટી છે કે મેં જ્યારે બે હજાર ચૌદમાં હું ફેમિલી બિઝનેસમાં જોડાનો હતો ને ત્યારે મને ફેમિલીએ પુષ્કળ સપોર્ટ આપ્યો છે પણ ત્યારે હું પણ સામે એમ જ વિચારતો હતો કે આ મને ટેકો આપ્યો છે હું મારા પગ ઉપર શું બીજું કરી શકું એટલે મને એક્સપોર્ટનો વિચાર આવ્યો વાહ અને આ આ વિચારને તમે ઇમ્પ્લિમેન્ટ કર્યો હા શોર્ટ અને શરૂઆતમાં જ્યારે આની શરૂઆત થઈ ત્યારે કંઈક સ્ટ્રગલનો તમારે સામનો કરવો પડ્યો હોય છે કારણ કે એઝ અ નવું ફિલ્ડ આખું નવું જ ફિલ્ડ હતું એની અંદર આપણે એક્સપર્ટાઇઝ મેળવવાની હતી તો એ સ્ટાર્ટિંગનો સ્ટાર્ટઅપ કર્યું ત્યારનો સમય હતો હવે સ્ટાર્ટિંગ જ્યારે કર્યું એટલે જનરલી શું હોય કે મારી પાસે પોતાની એક્ઝિસ્ટિંગ બિઝનેસની ટીમ હતી કે જેને હું બધા કામે લગાડી શકતો હતો કે ભાઈ જીએસટી નંબર છે પાન કાર્ડ છે બેંક અકાઉન્ટ છે પણ મેં પહેલેથી એવું જ વિચાર્યું હતું મારે જ ચાલુ કરવું છે એટલે નાનાથી નાનું કામ મેં બધુંય મારી જાતે કર્યું નામ પણ મેં પોતે ગોયતું લોગો ડિઝાઇન પણ મેં જાતે કરાવી વેબસાઇટ ડિઝાઇનિંગ પણ મેં જાતે કરાવી ટૂંકમાં એ ટુ ઝેડ ટેકનોવર્લ્ડ કોર્પોરેશનમાં ટોટલી મેં મારા પગ ઉપર ઊભું રહીને વસ્તુ કરી બાકી હું મારા ટીમને આપી શકતો તો પણ મહેનત સો ટકા એમાં કરવી જ હતી પછી જ્યારે મેં વેબસાઇટને બધું ડેવલપ કર્યું ઓફિસે બેસવાનું ચાલુ કર્યું એટલે સ્ટાર્ટિંગમાં એવું થતું હતું કે મેં ત્રણથી ચાર સેલરીડ એમ્પ્લોય રાખ્યા હતા અને એ એમની સાઈડથી પણ માર્કેટિંગ કરતા હું અને મારી વાઈફ પણ અહીંયાથી માર્કેટિંગ કરતા પણ સ્ટાર્ટિંગમાં ચાર છ મહિના તો એવું રહ્યું સાહેબ કે અમે લોકો કોલ્ડ કોલિંગ જે આપણે કહી સાદી ભાષામાં કે ઈમેલ માર્કેટિંગ કહી તો અમને છ મહિના સુધી તો એક મેલનો રિપ્લાય પણ નથી આવેલો નવ મહિના પછી અમારા મેલના રિપ્લાય આવવાના ચાલુ થયા અને રાઈટ સવા વર્ષે મને ઇન્કવાયરી આવવાની ચાલુ થઈ અને દોઢ વર્ષે સાહેબ મારો પહેલો ઓર્ડર પ્લેસ થયો હતો અને એ પહેલાં ઓર્ડરમાં પણ એવું હતું કે પહેલો ઓર્ડર હતો એ ફક્ત એક લાખ રૂપિયાનો હતો અને એમાં એ એક લાખમાં પાંચ હજાર રૂપિયા કમાવાની બદલે પાંચ હજાર રૂપિયા તૂટતા હતા પણ એક્સપોર્ટ કેમ થાય ડોક્યુમેન્ટમાં શું ઘટે શું વધે એ શીખવું હતું એટલે એ પાંચ હજાર રૂપિયાની પણ ખોટ દાંત કાઢતા કાઢતા કાઢી અને અત્યારે હું એ વસ્તુ ઉપર બહુ જ રાજી છું ઓહ મતલબ પેલું મિત્રો અત્યારે આપણે જનરલી કંઈ પણ સ્ટાર્ટઅપ કરતા હોઈએ છીએ ને તો જલ્દી રિઝલ્ટની અપેક્ષા હોય આપણને પણ સવા વર્ષે પહેલો એક ઓર્ડર મળવો અને એમાં એમાંય ખોટનો ધંધો કરવાનો હતો તો એ શીખવા માટેની ધગશ એટલું ડેડિકેશન હોવું ખૂબ જ જરૂરી છે મુનિતભાઈ અત્યારે ટેકનોવલ્ડ કોર્પોરેશન તમારી સરસ મજાની ઓફિસની અંદર છે તમે એવું માનો છો કે ખાલી પોતાનો જ વિકાસ ધંધો જ કરી લેવો અત્યારે ઘણા ઘણા મતલબ લોકો એવું માનતા હોય છે બિઝનેસની અંદર કે ભાઈ મારો ફાયદો થવો જોઈએ પણ એનાથી કંઈક અલગ વિચારી અને તમારો ગોલ ને તમારું બિલિવ જે છે એ અલગ છે તે શું છે હા હવે જનરલી શું થાય છે અત્યારે જે ઓલરેડી બિઝનેસ કરે છે આજે એ પણ મે બી પાર્ટનરશીપમાં કરતા હશે કાં તો પોતે પ્રોપરાઇટર હશે તો એની નીચે એનો સપોર્ટ સ્ટાફ હશે એની સેલ્સ ટીમ હશે એનું પરચેસ ડિપાર્ટમેન્ટ એમ હશે એમ અમારે પણ એ જ રીતે કામ ચાલે છે એકલા હાથે હું બધી કન્ટ્રીમાં હું પોતે ફોકસ કરું બધી પ્રોડક્ટમાં હું પોતે ફોકસ કરું સોર્સિંગમાં કે સેલ્સમાં લોજિસ્ટિક હું જોઉં તો એ વસ્તુ શક્ય નથી સાથે મળીને ચાલશો તો તમે પણ કમાશો અને તમારો સ્ટાફ કે તમારા ટીમ કે તમારા પાર્ટનર એને પણ તમે પ્રોફિટ શેરિંગનો હિસ્સો કરી રાખશો હવે તમે જો જાતેને જાતે કરશો તો શું થશે સાહેબ કે અગર સેલરીડ એમ્પ્લોઈડ હશે તો એ એના સેલરીથી સેટિસફાઈડ રહીને એ એટલું કામ કરશે હવે આજે હું તમને મારો દાખલો દઉં અમે સાહેબ સેલરી જે રેગ્યુલર હોય એના કરતાં થોડી પ્લસ આપીએ છીએ બીજું પોઈન્ટ અમે સાહેબ દિવાળીનું બોનસ આપીએ ત્રીજું અમે ટર્નઓવર ઉપર પણ પ્રોફિટ શેર આપીએ એમાં ડ્રાઈવર મેડ જે આપણે પીયુન માર્કેટિંગવાળા ડોક્યુમેન્ટવાળા પરચેસવાળા લોજિસ્ટિકવાળા બધાની સાથે અમે અમારો પ્રોફિટ શેર હા એનો એક લિમિટેડ પ્રપોઝન હોય પણ એને પણ અમે અમારી ખુશીના એમને ભાગીદાર બનાવીએ છીએ અને હું મારી જાતને એ જ કહું છું કે મારા એકલાથી આ વસ્તુ કાંઈ શક્ય નથી હું ઘણી વાર વ્યવહારિક પણ હોઉં એ સિવાય મારે ફેમિલીના ઘણા બિઝનેસ છે તો હું એમાં પણ સંકળાયેલો હોઉં પણ રોજ સાંજ થાય ને સાહેબ એટલે મારી ઓફિસમાં કેટલી ઇન્કવાયરી એવી કેને એન્ટરટેન કર્યું કેટલા ડિસ્પેચ થયા શું પેમેન્ટ થયું શું પેમેન્ટ આવ્યું મને સાંજે બધી અપડેટ મળી જાય જસ્ટ બીકોઝ ઓફ માય ટીમ અને સાથે મળી અને સાથે કામ કરો તો જેમ નરેન્દ્રભાઈ મોદી કહે છે સબકા સાથ સબકા વિકાસ બહુ સાચી વાત છે મતલબ ટીમને સાથે લઈને બધાને પોતાનું પોતાના પણ ફીલ થાય હા અને એ પોતાનું છે એવી રીતે માની અને બિઝનેસ કરે છે અહીંયા સરસ મજાની લાઇન્સ લેખી છે એને એને જરાક સમજીએ તો શું છે હા હવે ટેકનોવર્લ્ડ કોર્પોરેશન જે આપણે અત્યારે જે ઓફિસમાં છીએ આ જે ફ્રેમ છે ને આ ફ્રેમ ઉપર જ કામ કરે છે કોઈ પણ અમારી સાથે જોડાઈએ ને ફોર એક્ઝામ્પલ અમે કોઈનું હાયરિંગ કરતા હોય તો હાયરિંગ કરીને પેલા એમને કહી કે આ વસ્તુ રીડ કરીને પછી આવે હવે આ શું કહે છે કે બધાનું અલ્ટિમેટ ગોલ શું હોય તો કે ભાઈ સક્સેસ એટલે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ સક્સેસ છે હવે ટર્ન ઓવર છે ને એ મટીરિયલિસ્ટિક ગ્રોથ છે ટર્નઓવર સક્સેસ નથી ગ્રોથ વિથ એથિક્સ નોમ એન્ડ વેલ્યુઝ એ પણ સક્સેસ નથી પ્રોગ્રેસ પ્રોગ્રેસ છે પ્રોગ્રેસ વિથ હ્યુમેનિટી મોરેલિટી અને સ્પિરિચ્યુઅલિટી એને સક્સેસ માનીએ છીએ વાહ એટલે અમે કાંઈ પણ અમારા વેપારીને પણ અમે નવા પ્રોસ્પેક્ટ હોય મે બી આજે આપણે અત્યારે જ્યાં ઊભા છીએ ને એના દોઢથી પોણા બે કિલોમીટરના એરિયામાં ચારસો થી સાડા ચારસો એક્સપોર્ટર જે બિલ્ડિંગમાં છીએ એમાં પણ ઓલરેડી પિંચ્યાસી ટાવર વચ્ચે એક્સપોર્ટર છે એટલે અમે પણ ઘણી જગ્યાએ ભાવ આપતા હોય તો અમારા ભાવ પાસ નથી થતા પણ અમે એમાં ડાઉન નથી જાતા અમે જે ક્વોલિટી આપીએ છીએ એનો જ ભાવ આપીએ એવું નહીં કે બાયર સસ્તું માંગે તો એને નબળી ગુણવત્તાનો માલ આપો હા એને અમે ત્રણ ઓપ્શન આપી આ ભાવમાં આ ક્વોલિટી આ ભાવમાં આ ક્વોલિટી આ આ ભાવમાં ક્વોલિટી એની પણ સ્પષ્ટતા કરીને સ્પષ્ટતા કરીને અને કોઈ પણ વસ્તુ અમે અમે માનતા જ જ નથી અને આ ફ્રેમ ઉપર કામ કરીએ છીએ મુનિતભાઈ ભારત આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે હવે આપણે ઓર્ગેનિક તરફ વળ્યા છીએ ઓર્ગેનિક ખેતી થાય છે એવી ઉત્પાદો આવી રહી છે સારી ક્વોલિટી વાળી જે સર્ટિફાઈડ હોય તો અને અને બીજા બિઝનેસની અંદર જોઈએ તો ગૃહિણીઓ પણ હવે પોતાના નાના નાના સ્ટાર્ટઅપ કરી રહી છે એવી ઘણી પ્રોડક્ટ છે અઢળક જેની વિદેશમાં પણ ડિમાન્ડ હશે તો આના વિશે તમે શું કહેશો આની કેવી ડિમાન્ડ છે અને કઈ રીતે આ બધી વસ્તુઓને એક્સપોર્ટ કરી શકાય હવે આપણે પર્ટિક્યુલર જો ફાર્મર સેગમેન્ટ સેગમેન્ટને ટાર્ગેટ કરતા હોઈએ તો તમને ખ્યાલ હશે કે ભારત તો આપણો કૃષિપ્રધાન દેશ છે હવે મગફળીનું ઉત્પાદન સૌથી વધુ ગુજરાતમાં થાય છે અને એમાં પણ જુનાગઢ જિલ્લામાં થાય છે તો આજે આટલી બલ્ક ક્વોન્ટિટીમાં જો ઉત્પાદન થતું હોય તો આપણે ભાવ મે બી કદાચ સારો ન મળતો હોય લોકલ બજારમાં સાચી વાત તો આપણે જો ક્વોલિટી પ્રોડક્ટ હોય એમાં થોડુંક મોડિફિકેશન કરી પેકિંગમાં લેબલિંગમાં અમુક ગવર્મેન્ટ અપ્રુવડ લાઇસન્સ લઈએ એક્સપોર્ટ માટેના તો આપને સારો ભાવ પણ મળે અને બલ્ક ક્વોન્ટિટીમાં માલ પણ આપણે કાપી શકીએ જનરલી લોકલ બજાર જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી લગભગ ઉધારીની બજાર આપણે માની શકીએ પણ એક્સપોર્ટમાં ઉધારથી વહીવટ નથી થતો એમાં બેંક ગેરંટી પણ આવે છે અને એડવાન્સ પેમેન્ટ પણ આવે છે તો એક એ રીતે તમારે તમને ભાવ પણ સારો મળશે પૈસા ખોટી થવા બિલકુલ નહીવત રહેશે અને તમે કામ કરી શકશો અને બીજું કચ્છની અંદર પણ નાની મોટી ઘણી બધી પ્રોડક્ટ છે બાંધણી પણ ત્યાંથી સારી એવી માત્રામાં લોકો ઓલરેડી એક્સપોર્ટ કરે પણ છે જસદણની અંદર હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ થાય છે એ સિવાય રાજકોટમાં પણ નાના નાના એટલા બધા કારખાના છે કે જે જોબ વર્ક પણ કરે છે અને એક એક્ઝામ્પલ લઈએ તો આપણે ખાખરા ખાખરા એટલે એ એવી વસ્તુ છે કે ગુજરાતી અત્યારે વર્લ્ડ નો એક દેશ એવો બાકી નહીં હોય કે જ્યાં વસવાટ નથી કરતા ખાખરા ખાખરાનું કન્ઝપ્શન હોય હોય ને હોય શો ખાખરા પણ ખાસી એવી માત્રામાં એક્સપોર્ટ થાય છે પાપડ થાય છે ઓ બીજી પેક્ડ પ્રોડક્ટ થાય છે વેફોર્સ થાય છે એ તમે તમારી એમાં ખાલી તમારે લેબલિંગ સુધારવાનું છે અને લાઇસન્સિંગ લેવાનું છે એમાં કોઈ બ્રાન્ડ કે લેસ કે કુરકુરે કે એ રીતનું નહીં આપણે એ બ્રાન્ડમાં ન હોય પણ આપણે આપણું પોતાનું પ્રાઇવેટ લેબલિંગ કરીને પણ એક્સપોર્ટમાં એ વસ્તુની જગ્યા છે તો આ બધી વસ્તુ તમે જે વાત કરી કે ખેડૂત પણ પોતાની મગફળી છે એને એક્સપોર્ટ કરી શકે છે એના પ્રોડક્ટમાં દમ હોવો જોઈએ એની ક્વોલિટીને એને એને જે પણ આ જે તમે કીધું કે એના લાઇસન્સિંગની પછી જે ટેકનિકલ વર્ક બધું આવે છે તો એ ટેકનિકલ વર્કમાં અને આ વસ્તુમાં જેને ખબર નથી પડતી એને તમારી સાથે જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે હવે હું સમજી શકું છું કે ભાઈ એક્સપોર્ટ ન કર્યું એટલે ટેકનિકલ અભાવ હોઈ શકે સ્ટાર્ટિંગમાં તો એમાં મારી પાસે મારી પોતાની ટીમ છે એમાં ગાઈડલાઈન આપી શકશે બાકી ડોક્યુમેન્ટની રહી વાત તો ડોક્યુમેન્ટ તો ઓલરેડી અમારી ઓફિસથી બધી જાતની ગાઈડલાઈન્સ થઈ શકશે અને સાથે મળીને જ કામ કરવું છે એકલો હું કમાઈ લઉં એવી ગણતરીથી કામ નથી કરતા હું જેટલું કમાઈશ એટલું જ મારો ભાગીદાર માનીને જ બીજા લોકોને હું આવકારું છું ઓકે તો મિત્રો એમની ઓફિસના કોન્ટેક નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે તો તમારી પણ આવી કોઈ ઇન્કવાયરી છે કે તમારે કંઈક આ આમાં આગળ વધવું છે એક્સપોર્ટ કરવી છે તમારી પ્રોડક્ટને તો તમે એમાં કોન્ટેક કરી શકો છો અને એમની સાથે મુલાકાત પણ કરી શકો છો મુનીતભાઈ એક્સપોર્ટની વાત કરી તમે કે બધી વસ્તુ એક્સપોર્ટ આપણે કરીએ છીએ તમામ વસ્તુમાં કોઈ એવું નથી પણ આપણી સ્પેશિયાલિટી જે કંઈ હોય તેવી કોર પ્રોડક્ટ કઈ છે કે જેનું આપણે સૌથી વધારે એક્સપોર્ટ કરીએ છીએ હા અત્યારે હવે છે ને એ છે આપણી બ્રિક્સ અને ફાયર બ્રિક્સ કહેવાય ઓકે હવે આ બ્રિક્સ છે ને ફરનેસમાં યુઝ થાય વર્લ્ડ લેવલે જે પણ ફરનેસ હોય બોઇલર હોય ઓવન હોય એમાં બ્રિકનો યુઝ થતો હોય છે અને એની ટાર્ગેટ ઇન્ડસ્ટ્રી કહું તો સ્ટીલ રોલિંગ મિલ્સ હોય સુગર ઇન્ડસ્ટ્રી હોય સિમેન્ટ ઇન્ડસ્ટ્રી હોય ગ્લાસ ઇન્ડસ્ટ્રી હોય ટૂંકમાં સાદી ભાષામાં જ્યાં ક્યાંય ભઠ્ઠી હોય જે આપણે ફરનેસ કહીએ કે ભઠ્ઠી કહીએ એની અંદર આ બ્રિક્સનો ઉપયોગ થાય અને આ ઘણા બધા અલગ અલગ પેરામીટર્સ આવતા હોય છે સાઇઝ આવતી હોય છે ક્વોલિટી આવતી હોય છે આ સિવાય ફાયર ક્લે આવે ફાયર સિમેન્ટ આવે કાસ્ટેબલ આવે અને આ ટૂંકમાં આ કેટેગરીને રિફેક્ટ રિફે રિફેક્ટરી પ્રોડક્ટ કે ઓકે એ આપણે એમાં સૌથી વધારે એક્સપોર્ટ કરીએ હા અત્યાર સુધીમાં કોઈ એવા કન્ટ્રી કે જ્યાં કોઈ એક્સપોર્ટ જનરલી થતું ન હોય ઇન્ડિયા તરફથી કે ગુજરાતમાંથી તો ત્યાં આપણે આપણે માસ્ટરી હોય કે આપણે ત્યાં સુધી એક્સપોર્ટ કર્યું એવા કોઈ કન્ટ્રી વિશે થોડુંક માહિતી આપી શકીએ હા એવા હું પર્ટિક્યુલરલી આ પ્રોડક્ટની વાત કરીશ કે આ પ્રોડક્ટની અંદર જે ક્વોલિટી હોય ને એ ચાઈના અને જર્મની એ ખાસું એવું આ પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે અને યુરોપિયન કન્ટ્રીઝ તમને ખ્યાલ હશે કે ક્વોલિટીમાં એક પણ જાતનું કોમ્પ્ર કોમ્પ્રોમાઈઝ નથી કરતું કરતા તો યુરોપની અત્યારે આપણે ચારથી પાંચ કન્ટ્રીમાં ઇન્ડિયાથી આ વસ્તુ એક્સપોર્ટ કરીએ છીએ યુરોપમાં આપણે હા અને યુએસએ પણ આ વસ્તુ વિધિન શોર્ટ પીરિયડમાં ચાલુ થઈ જશે ઓસ્ટ્રેલિયા કરી છીએ ઇઝરાયલ કરી છે સાઉદી અરેબિયા કરી છે કે આ બધી કન્ટ્રી એટલે હું કહું છું કે ઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝમાં માનતી જ નથી ભાવ તમે અનાપ શનાપ જો લેવા હોય તો લઈ શકો છો પણ એ જે ક્વોલિટી કહે ને એ ક્વોલિટી બનાવી એ એક મોટામાં મોટો ચેલેન્જ હોય છે અચ્છા એટલે ન્યા પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ જનરલી મિત્રો આપણે એવું વિચાર્યું હોય કે યુરોપિયન કન્ટ્રી કઈ યુએસએ આ બધી કન્ટ્રી ખૂબ સ્ટ્રિક્ટ હોય છે અને રૂલ પણ એટલા સ્ટ્રીક હોય છે ન્યા એક્સપોર્ટ કરવું અઘરું છે જો હવે ન્યા કરી શકતા હોય તો બાકીના કન્ટ્રીનો તો સવાલ સવાલ એમાં હજી એક વાત હું ઉમેરવા માંગીશ કે અમે લોકો વાનું વાનુઆટું કરીને કન્ટ્રી છે કે જે પેસિફિક ઓશિયનમાં આવ્યું અને ઓસ્ટ્રેલિયા જે ખંડ છે અને દેસી છે ત્યાંથી પચીસોથી છવ્વીસો કિલોમીટર દૂર આવે હવે એ દેશ ત્રણ લાખની વસ્તી ધરાવે છે ટાઈમમાં આપણાથી દસ થી બાર કલાક આગળ છે અને નકશામાં તમે જોશો ને તો એ દેશનો ક્યાંય ઉલ્લેખ જ નથી થતો ત્યાં ડાયરેક્ટ વેસલ નથી જાતી નેવ દિવસે ને સો દિવસે એટલે ઓલમોસ્ટ ત્રણથી થી સવા ત્રણ મહિને આપણે અહીંયાથી માલ લોડ કરીને ત્યારે ત્યાં પહોંચે છે ઓહો હો ટાઈમનો ડિફરન્સ આવે પેમેન્ટનો ડિફરન્સ આવે પણ તમે પ્રોસિજરથી ચાલશો અને સિસ્ટમથી ચાલશો તો એ વસ્તુ તમારી કાયમી ધોરણે બંધાઈ રહેશે કે આજે કોઈને હું કોઈ મને પૂછે કે તમે કઈ કઈ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરો છો તો હું વાનુઆું નામ દઉં એટલે અત્યાર સુધી હજી કોઈ એવું નથી કીધું કે અચ્છા ઓકે એનો તરત પ્રશ્ન એ આવે કે એ ક્યાં એ શું છે સાચી વાત છે એટલે એવા તો ઘણા બધા દેશો છે કે જ્યાં હજી લગભગ કોઈ ન પહોંચ્યું હોય તમારી પ્રોડક્ટમાં તો તમે એને આરામથી ટાર્ગેટ કરી શકો છો અને અત્યારે ઇન્ડિયાની ફોરેન પોલિસી એટલી સ્ટ્રોંગ ને એટલી ફ્રેન્ડલી થઈ ગઈ છે બીજા દેશો માટે કે પહેલા એવું થતું હતું કે આપણે ઇન્ડિયાનું નામ આપતા ને તો એ ચાઇનાની યારે કમ્પેર કરતા ને આપને એના કરતાં સબસિડરી ગણતા પણ અત્યારે તમે ઇન્ડિયાનું નામ આપો છો ને એટલે તમને બહુ સ્માઈલિંગ ફેસ સાથે તમને એક્સેપ્ટ કરે છે તમને સાંભળે છે અને તમને એન્ટરટેન કરે છે પહેલા એ વસ્તુ શક્ય નહોતી હમણાં હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી જોઉં છું બહુ એક્સેપ્ટિંગ નેચર પર્ટિક્યુલરલી તમે ઇન્ડિયાથી છો એમ કયો છો ને અને એમાં જો ગુજરાતથી તમે કયો તો એમાં તો આમ સોનામાં સુગંધ પડે એના જેવી વાત થઈ ગઈ કે આપણા ગુજરાતીની એ એવી બધી સ્પેશિયાલિટી છે અને લોકો એને આવકારે આવકારે છે એવી રીતે તો આવી જગ્યાએ પણ આવા અનનોન જે દેશ છે કે જેનું નામય નથી સાંભળ્યું આટલી નાની વસ્તીવાળા એક્સપોર્ટ થઈ શકે છે અને જે મીથની વાત કરી તમે કે લોકોને અલગ અલગ પ્રકારના શંકાઓ હોય છે એક્સપોર્ટની તો એમાં પણ જો તમે તમે કીધું એમ કે સીધી લીટીમાં તમે ટુ ધ પોઈન્ટ પ્રોસેસ થ્રુ આ લો તો લોસ જવાના ચાન્સીસ ઓછા હોય છે આ આપણે એક સાધારણ એક્ઝામ્પલ લઈએ કે આપણે કોલેજ કરવી હોય બરાબર તો કાં તો તમે ટેન્થ પ્લસ ડિપ્લોમા કરો કાં આપણે ટ્વેલ્થ કોમર્સ કે સાયન્સ કે આર્ટ્સ લઈને કોલેજ કરો આ એક સ્ટાન્ડર્ડ પ્રોસીજર છે હવે આ પ્રોસીજરને ફોલો કરો તો તમને કોલેજમાં કોઈ એડમિશન દેવાની ના પાડી શકે નો જ ના પાડે એટલે એક સિસ્ટમ જે એક્સપોર્ટની છે એ સિસ્ટમને તમે ફોલો કરો એટલે તમે ક્યાંય અટકાશો નહીં અને એકવાર જો તમે એક્સપોર્ટ ચાલુ કરી દીધું પછી તમને બીજું કાંઈ છે નહીં બરાબર અને કેવા લોકો કેવા યુવકો કેવા વ્યાપારીઓ એક્સપોર્ટ કરી શકે એના માટે કોઈ સ્પેશિયલ ડિગ્રી કે ભણ અભ્યાસની કેવી જરૂર હોય છે કે શું હોય છે એ આ લાઇનમાં આવવા માગતા હોય તો એક્સપોર્ટ કરવું હોય તો કોઈ પણ જાતની ડિગ્રીની જરૂર નથી મેં તો એવા દાખલા જોયેલા છે રાજકોટની અંદર કે મારા એક બાયર ચાર કે છ મહિના પહેલાંની વાત છે આપણે અહીંયા ફોર્ચ્યુન હોટલ છે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ત્યાં મારા બાયરે સ્ટે કર્યું હતું હવે રિસેપ્શનમાં હું એમને પિકઅપ કરવા ગયો મારે એમને ફેક્ટરી વિઝિટમાં લઈ જવા હતા ત્યાં મેં એક આપણા એન્જિનિયરિંગ વ્યવસાય ધરાવતા એક યુવક હતા એને હું પર્સનલી નથી ઓળખતો એ ભાઈને ઇંગ્લિશ બોલતા નહોતું આવડતું અને સામે એમનો બાયર જર્મનીનો હતો હું પંદરથી થી વીસ મિનિટ બાજુ એમની બાજુમાં જ ચેર હતી ત્યાં બેઠો હતો એ ગુગલ ટ્રાન્સલેટથી થી વાત કરતા હતા અને નવું પ્રોસ્પેક્ટ નહોતો ઓલરેડી બાયર સાથે ત્રણ કે ચાર વર્ષથી કામ કરતા હતા એટલે લેંગ્વેજ બેરિયર પણ નથી ડિગ્રી બેરિયર પણ નથી તમારા પ્રોડક્ટમાં દમ હોવો જોઈ અને તમે પોટ તમે પર્સનલી એ પ્રોડક્ટથી ઇન્વોલ્વ હોવ અને જે દેખાડો છો એ આપો છો એકવાર સેટ થઈ જાય એટલે એક્સપોર્ટનું માર્કેટ ભાવ વાળું નથી સાહેબ તમે વેપારીને માલ દેતા થાકી જાશો પણ જો તમે કીધું એ દેશો તો વેપારી તમને મૂકીને નહીં જાય બહુ સાચી વાત છે મિત્રો આવી જ કંઈ પણ કન્ફ્યુઝન છે તમારે કંઈક નવું સ્ટાર્ટ કરવું છે તો તમે પણ એમની સાથે જોડાઈ શકો છો મુનિતભાઈની સાથે એમની ટીમનો સંપર્ક કરી શકો છો મુનિતભાઈ કોઈ પણ શરૂઆત કરતા હોઈએ ત્યારે આ શરૂઆતમાં બળરૂપ એનું પાછળનું પ્રેરક બળ હોય તો એ પરિવાર હોય છે તો અને તમારા પરિવારનો તો ઓલરેડી એટલા બધા એસ્ટાબ્લિશ બિઝનેસ છે છતાંય તમને આના માટે પરમિટ કર્યું અને તમે આ સ્ટાર્ટઅપ કર્યું તો ફેમિલી વેલ્યુઝ ને ફેમિલીનું કેટલું ઇમ્પોર્ટન્સ છે હવે તમે ફેમિલીની વાત છેડી છે તો હું તમને કહું કે મારા દાદા ને એ લોકો છ ભાઈઓ અમે લોકો ફાઈનાન્શિયલી બધા સાથે છીએ આ ત્રીજી પેટી પેઢી છે કે જે ધંધામાં આર્થિક રીતે સાથે છે રસોડા બધાને અલગ છે કારણ કે તમે પણ સમજી શકો છો કે ચાલીસ લોકોનો સમાવેશ એક ઘરમાં શક્ય નથી પણ હજી હાલની તારીખે સાહેબ અમે મહિનામાં બે દિવસ અમારા રસોડા ભેગા હોય કા કોઈના ઘરે હોય કા અમારી વાડીએ હોય અને કા અમારી ફેક્ટરીએ હોય અને સાથે હળી મળીને જ રહીએ છીએ જેટલો ભાઈઓનો સમ છે એટલો જ ભાભીઓનો અને કાકીઓનો સમ છે ને એટલો જ આવનારી પેઢીઓનો છે અને જે અમે અમારું ફેમિલી એક જ વસ્તુ માને છે કે ટીમવર્કથી જ આ બધી વસ્તુ શક્ય છે ટીમવર્ક વગર બધી વસ્તુ નકામી છે સાચી વાત છે અત્યારે મુનિતભાઈ ચાર જણા સાથે નથી રહી શકતા ચાર જણાના પરિવાર મતલબ વિભક્ત કુટુંબો બની રહ્યા છે ત્યારે તમે કીધું કે પરિવારના ભલે રસોડા અલગ હોય પણ વ્યવહાર ભેગા છે બધી રીતે બિઝનેસ ભેગા છે તો આ કઈ રીતે શક્ય બને છે આટલો મોટો ચાલીસ થી પિસ્તાલીસ જણાનો પરિવાર સાથે હોવો અને આનું કેટલું મહત્વ છે જીવનમાં મહત્વ તો એ છે કે આજે કોઈ પણ નાની મોટી દુવિધાઓ આવે છે તો આજે પરિવાર હશે પહેલો પેલો સગો પાડોશી એ વસ્તુ હકીકત છે પણ ખરેખર તમે જોવા જાવ તો પરિવાર કે કુટુંબ ઈ પહેલો પાડોશી તમારો ઈ ગણાય છે અને કાંઈ પણ તમારે નાનો મોટો સુખ દુઃખ હોય તો પરિવાર જ એવી વસ્તુ છે કે ઈ પેલા આવી તમારી સાથે આવીને ઊભો રહે છે બહુ સાચી વાત છે અને આ બધી વેલ્યુઝ મને મારા દાદા મારા કાકા મારા મોટા બાપા મારા પપ્પા આ બધાએ આપેલી છે તો આ ફેમિલી વેલ્યુઝની તમે વાત કરી હવે કોઈપણ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવું એવું કહેવાતું હોય છે તો મોનીતભાઈની પાછળ સફળ જે સફળતા મળી છે એની પાછળ કોનો હાથ છે અને એના વિશે શું કહેશો સો ટકા સાચી વાત કીધી જયરાજસિંહ કે એક પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય જ છે એ સો ટકા અને મારામાં તો દોઢસો ટકા ઇમ્પ્લિમેન્ટ થાય છે કારણ કે જે પ્રોપર એસ્ટાબ્લિશ થયું એમાં મારા વાઇફ છે ને મારા કો પાર્ટનર છે અમે સાથે રન કરીએ છીએ અને ટેકનો વર્લ્ડ જ્યારે ફર્સ્ટ ટાઈમ વિચાર આવ્યો ત્યારે બેઝિક જેમ મેં વાત કરી હતી કે મને એક્સપોર્ટનું નોલેજ નહોતું ત્યારે મારા વાઇફ મારી સાથે અમે લોકોએ સાથે લર્ન કર્યું છે ઓલરેડી એક્સપોર્ટ કરતા હતા અને એમની એક્સપોર્ટ ફોર્મ પણ છે એટલે એમને મને પ્રેરિત કર્યો ને મેં એમની પાસે આ વાતની રજૂઆત કરી એટલે એમને એમ કીધું કે કુમાર કાંઈ મોટી વાત છે નહીં તમે ચાલુ કરો હું બેઠો છું વાહ એટલે એક મનોબળ મળ્યું નો ડાઉટ પણ મળ્યું છે અને ઇનલોઝથી પણ મળ્યું છે અને બીજું હું આ તો કોઈ કન્ફ્યુઝન ના થાય એટલે શબ્દનો પ્રયોગ કરું છું બાકી લગ્ન થયા ને પછી મારા બે પપ્પા અને બે મમ્મી છે વાહ બે પપ્પા ને બે મમ્મી છે એટલે મતલબ બંને પક્ષે એટલો જ સપોર્ટ મળ્યો છે અને એટલો જ પ્રેમ ને બધું મળી રહ્યું છે ને સામે તમે પણ એ જ રીતે આપણે બેસીને વાત કરીએ હવે મોનિતભાઈ તમે કીધું કે તમારા વાઈફનો મોટો રોલ છે ટેકનોવર્લ્ડના ડેવલપમેન્ટમાં એ તમારા કો પાર્ટનર પણ છે તો ઘણીવાર પુરુષો એવું માનતા હોય છે કે વાઈફને ઘરે તો અમે હેન્ડલ કરીએ છીએ કે વાઈફ સાથે અમે ઘરે તો રહીએ છીએ પણ બહાર અને તમે તો તમારા કો પાર્ટનર છે એની અંદર તો કઈ રીતે આ બધું મેનેજ થાય છે અને કેવું અન્ડરસ્ટેન્ડિંગ છે એ રિલેશન વિશે વાત કરવી છે તમે જે વાત કરી ને એ મારા ધ્યાનમાં પણ આવેલી છે મિત્રો મિત્રો કે છે અને સાંભળેલી પણ છે પણ હું એ વસ્તુને સો એ સો ટકા મિથ માનું છું આજે મારા લગ્ન બે હજાર વીસમાં થયા પણ હું અને મારા વાઈફ બે હજાર અગિયારથી પરિચયમાં છીએ અમે લોકો સાથે ભણતા હતા અને પહેલાં અમે લોકો ફ્રેન્ડ હતા ફ્રેન્ડ લવમાં કન્વર્ટ થયો અને પછી અમારા લગન થયા અને રહી વાત સાથે રહેવાની તો એક વસ્તુની અમને સ્પષ્ટતા હતી કે અમે ઓફિસમાં હોય કે ઓફિસના કામથી હોય ત્યારે અમે પાર્ટનર છીએ કાંઈ પણ ઓફિશિયલ ડિસ્કશન કરવાનું હોય બિઝનેસને લઈને તો એ અમે ઓફિસે જ કરી લઈ અમે ઘરે જઈએ એટલે પછી એક પણ જાતની ધંધાની ચર્ચા અમારી થતી નથી અને કરવી એ ન જોઈએ આપણે ઘરે જઈએ એટલે રિલેક્સ મોડમાં હોય ને ફેમિલીને પૂરતો ટાઈમ આપવાનો ધંધાની વાત ધંધાની જગ્યાએ અને ઘરે જઈએ એટલે સો એ સો ટકા ફેમિલી ટાઈમને ઇમ્પોર્ટન્સ દેવો જોઈએ ઘરે પરિવારને ને હસબન્ડ વાઇફ છે હા ઓફિસે પાર્ટનર હા અને આ આ પોલિસી થી ચાલો આ મેં પર્સનલ અનુભવ્યું છે આ પોલિસી થી ચાલો સાહેબ એટલે કોઈ દિવસ તમને આ જે મિથ મે તમને જે તમે વાત કરી એ કોઈ દિવસ એનો વિચાર પણ નહીં આવે અને એવું થાશે પણ નહીં બહુ સાચી વાત છે કારણ કે એનાથી વધારે સ્પષ્ટ રિલેશન હોય અને એ જ વ્યક્તિ તમારી સાથે બિઝનેસમાં હોય તો એ જે સ્પષ્ટતાથી તમને સજેશન કરશે એવું કદાચ તમારા પાર્ટનર બીજા કોઈ નહીં કરી શકે અને બહુ બહુ તમારો વિચાર બહુ ઓપન અને ઉમદા છે કે તમે એ એક્સેપ્ટ કર્યું અને તમારા વાઈફને પણ ઓફિસની સાથે જોઈ હું એમાં એક હજી એક વાત એડ ઓન કરીશ કે આજે કોઈ એવું તંદુરસ્ત કાયમી નથી રહેવાનું મેં વાર આ વચ્ચે હમણાં કોરોના આવી ગયું હતું કે નાનું મોટું ભગવાન ન કરે પણ કોક વાર કંઈક ને કંઈક નાની મોટી બીમારી આવી જાય પડી 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 ગયા લાગી ગયા બેડ રેસ્ટ આવ્યો તો આજે વન મેન શો હોય અને ઘરે કોઈને ખબર ના હોય કે ટેમ્પરરી તમે આઉટ ઓફ સંપર્ક થઈ ગયા હોવ કે કંઈ પણ એવી દુવિધા થઈ હોય તો આજે તમારા કો પાર્ટનર તમારી વાઈફ હશે તો એને ધંધાની બધી ખબર હશે તમારા ધંધામાં બ્રેકડાઉન નહીં આવે તો એ વસ્તુ મારી માટે તો હું એને એક ગોડ ગ્રેસ માનું છું કે મારી વાઈફ મારી કો પાર્ટનર છે વાહ બહુ સરસ વાત કરી મોનિતભાઈ પરિવારની વાત કરી તમે તો પરિવારના તમારા બિઝનેસની ફેમિલી બિઝનેસની હું વાત કરતો હતો કે એ હોવા છતાંય તમે આ સ્ટાર્ટઅપ કર્યું તો તમારો પરિવાર વિશેની થોડી માહિતી આપો કે તમારો ફેમિલી કયા કયા બિઝનેસ સાથે જોડાયેલો છે એના વિશેની થોડીક વાત કરો હા હવે જેમ આપણે પહેલાં વાત થઈ તી અમારી સૌથી પહેલાં જે અમે બિઝનેસમાં જે ચાલીસ વર્ષ પહેલાં જોડાણા ત્યારે અમે સ્ક્રીન પ્રિન્ટિંગ કે જે સાડી આપણે કોટન સાડીઝ જે હોય એ વ્યવસાયથી જોડાયેલા હતા એનું નામ છે અંબિકા સ્ક્રીન પ્રિન્ટ જે રાજકોટમાં જ છે ચામુંડા સોસાયટીમાં ત્યાર પછી આપણે એની પેરેલ ઇન્ડિયા ટાઇલ્સ મોરબી કરીને નડિયાનું રૂફિંગ ટાઇલ્સનું યુનિટ છે કે જ્યાં નળિયા બને છે પહેલાં જૂના જે મોભિયાના એ હતા હવે તો એમાં ઘણી બધી રેન્જ આવી ગઈ છે ડેકોરેટિવ નળિયા છે ત્યાર પછી મોનિટ પોલીમર્સ કે જે મારા નામ ઉપરથી છે એમાં આપણે સીપી ફિટિંગ્સ બાથરૂમ એસેસરીઝ મોર દેન ટ્વેલ હંડ્રેડ પ્રોડક્ટ પ્લસનો પોર્ટફોલિયો છે ઓહો એ સિવાય આપણે મોરબીમાં બીજા બે ત્રણ યુનિટ છે કે જેમાં ટાઇલ્સ અને સેનેટરી વેર બનાવીએ છીએ અને ટેકનોવર્લ્ડ છે એ વન ઓફ ધ મર્ચન્ટ એક્સપોર્ટર તરીકે માર્કેટમાં રિપ્રેઝેન્ટ કરે છે જેમાં હું પોતે હન્ડ્રેડ પર્સેન્ટ ઇન્વોલ્વ ઇન્વોલ્વમેન્ટ છે મારું હવે વાત કરવી છે જે યુવાનો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે વિચારી રહ્યા છે મતલબ શાર્ક ટેન્ક જોઈને વિચાર આવે જે અને એકચ્યુઅલ સ્ટાર્ટઅપનો વિચાર આવે મતલબ વિડીયોઝ જોઈને જે ઓલું બૂસ્ટ મળી જાય તમને એ એ વિચારમાં ફેઝમાં છે ઘણા ઘણા ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા પોતાના સ્ટાર્ટઅપને ક્યાંક મૂંઝાઈ રહ્યા છે તો આવા યુવાનોને તમે શું કહેવા માગશો યુવાનોને હું એ કહેવા માગીશ કે સ્ટાર્ટઅપ કરો અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો છે તમારી પ્રોડક્ટ યુનિક હોય તો એ માર્કેટમાં ક્લિક થશે પણ જેમ આપણે જોઈએ છીએ કે અમુક કરોડોપતિ રાતોરાત થઈ જાય છે એ સાહેબ લાખે દસ લાખે એક કેસ થાય બધા રાતોરાત કરોડપતિ થતા નથી પણ કઠોર પરિશ્રમ કરો અને પેશન્સ રાખો નીતિ નિયમથી કામ કરો એટલે આપણે એક ઝાટકે સાહેબ જે કરોડપતિ થાય ને એને એક ઝાટકે નીચે આવતા વાર ન લાગે એટલે શોર્ટકટ કોઈ દિવસ જિંદગીમાં કે ધંધામાં અપનાવો નહીં લોંગ વિઝનથી લોંગ ટર્મથી અને એથિક્સથી કામ કરો એટલે સો ટકા થોડીક મોડી સફળતા મળશે પણ પરમાનન્ટ સફળતા મળશે બહુ સાચી વાત છે અને બીજું એક ક્વેશ્ચન મારે તમને પૂછવાનો હતો કે એક્સપોર્ટના બિઝનેસને લઈને ઘણા બધા મિથ છે લોકોમાં ઘણા કન્ફ્યુઝન્સ છે કે ભાઈ એક્સપોર્ટ કરીએ એટલે તમારા પૈસા ડૂબી જવાની સંભાવના છે કે તમારા લોસ થશે તમારું કન્ટેનરમાં માલ બગડી જશે કે રિજેક્ટ થશે તો બધો લોસ થશે તો આ આ બધા જે કન્ફ્યુઝન્સ છે આનો શું જવાબ દેવા માગશો હવે મેં જ્યારે વિચાર્યું હતું જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે જનરલી ગ્રુપ સર્કલમાં વાત કરતા હોય ફ્રેન્ડ્સને વાત કરતા હોય કે ભાઈ હું આવું વિચારું છું તો મને પણ ઘણા લોકો એમ કીધું હતું કે આ બધું ના કરાવીને જાખમના ધંધા છે અને ધ્યાન રાખજો એટલે ક્યાંક હું બેકફૂટ ઉપર આવ્યો હતો પણ જયારે હું ડીપ ડાઉન આ વસ્તુને સમય જો તો હકીકતમાં જો નોલેજનો અભાવ હોય ને અને કા તમે લાલચમાં આવી ગયા હો કે તમને બહુ મોટી ક્વોન્ટિટીમાં ઓર્ડર આપે છે તમે ઉધારીમાં આપો છો તો કદાચ તમે ફસાવાના ચાન્સીસ હોય પણ એ બહુ રેર હોય અને એમાં ક્યાંક ને ક્યાંક તમારો જ વાક હોય બાકી અત્યારે એક્સપોર્ટની અંદર ગવર્મેન્ટ છે એ બહુ સપોર્ટ કરે છે ઈસીજીસી કરીને ગવર્મેન્ટની પોલિસી છે કે જેમાં તમે એક્સપોર્ટ કરો અને ઈસીજીસી પોલિસી તમે લીધેલી હોય તો તમારા પૈસા બાય ચાન્સે ખોટા થયા તો ગવર્મેન્ટ તમારો જે પરચેઝ ભાવ હોય કે તે નફા સિવાયની જે રકમ તમારી થતી હોય ગવર્મેન્ટ એના અમુક પેરામીટર્સ તમે પૂરા કરો તો ગવર્મેન્ટ તમને પૂરેપૂરો સપોર્ટ આપે છે અત્યારે ધંધાની વાત કરું તો ડોમેસ્ટિકમાં સાહેબ અત્યારે તમે રાજકોટમાં માલ આપો સુરતમાં માલ આપો ગુજરાત બાર માલ આપો તો ઘણીવાર એવું થાય છે કે વેપારી રાતોરાત ગાયબ થઈ જાય છે પૈસા ખોટી થઈ જાય છે બરાબર એ આપણે ડોમેસ્ટિકમાં પણ થાય જ છે પણ ડોમેસ્ટિકમાં સાહેબ ગવર્મેન્ટ કોઈ એક જાતની લાયબિલિટી કરો ને બહુ છે પણ એક્સપોર્ટ હું ધંધો એવો માનું છું કે એની પ્રોપર મેથડથી આપણે કરીએ તો પૈસા ખોટા થવાના ચાન્સીસ બિલકુલ નહીં વધશે બરાબર છે મિત્રો તમારી પાસે પણ એવો કંઈક વિચાર છે તમારી ઈચ્છા છે કે એક્સપોર્ટ કરવી છે તમારી પ્રોડક્ટ છે એવી તો તમે પણ મોનિતભાઈ સાથે એમની ટીમ સાથે જોડાઈ શકો છો એમની કોન્ટેક ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એમની એમની ઓફિસનો કોન્ટેક નંબર તમને સ્ક્રીન ઉપર મળી જશે તો આવી જ કંઈક વાતો સાથે નવી પ્રેરણાદાયી વ્યક્તિઓ યુવાનોને મળતા રહીશું અને વાત કરતા રહીશું વાત ગુજરાતી પર